અને હવે વાત કરીશું પ્રાચીન વર્ષા વિજ્ઞાન વિશે. શું કહ્યું અંબાલાલ પટેલે? તો હવામાન ચોમાસા અંગે આગાહીઓથી જાણીતા અંબાલાલ પટેલની આખરે આગાહી છે અને અનુમાન કેવી રીતે કરે છે, આખરે અંબાલાલ પટેલની શું છે ટેકનિક, આખરે અંબાલાલ પટેલ કયા માપદંડોના આધારે આગાહી કરે છે, ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલે જ પોતાની ટેકનિકની વાત કરી છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અંબાલાલ પટેલે ચોમાસાનું અનુમાન કર્યું. આમ તો ચોમાસું કેવું રહેશે તેની કેટલીક માન્યતા છે. હોળીની ઝાર, આખા ત્રીજ નવો પવન, તેના પરથી વર્તારો થતો હોય છે. તેમજ આપણે ત્યાં ટીટોળી ઈંડા મૂકે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનો પણ અંદાજ લગાવવામાં આવે છે અને આ માન્યતાઓ પ્રખ્યાત પણ છે. પરંતુ ટીટોળી સિવાય પણ બીજી એવી કેટલીક માન્યતાઓ છે જેના આધારે ચોમાસાના વરસાદનું તારણ કાઢવામાં આવે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવી જ કેટલીક માન્યતા અને તેની પાછળના કારણો અંગે વિગતવાર વાત કરી અને તેમના મતે પાનખર ઋતુમાં ઝાડના પાંદડા અડધા ખરે અને અડધા ન ખરે તો ચોમાસું નબળું રહી શકે છે. જો ચોમાસાની આસપાસ વડના ઝાડની બખોલમાં કરોડિયા જાળા બનાવે તો ચોમાસામાં યોગ્ય વરસાદ પડવાની સંભાવના ઘટી શકે છે, એટલે કે ચોમાસું નબળું રહી શકે છે. વળી ખીજડાનું ઝાડ વધારે પડતું ફૂલે ફાલે તો પણ ચોમાસામાં બરાબર વરસાદ પડતો નથી, ખીજડાના પાન ખરી જવા જોઈએ. ખીજડો હવામાંથી ભેજ ખેંચે છે અને એવામાં જો એના પાંદડા ખરી પડે તો ખીજડાએ હવામાંથી ભેજ વધારે ખેંચી લીધો એવું માની શકાય. સાથે જ વડની વળવાઈઓ ફૂટે અને વેંત સવા વેંતની થાય અને એ સુકાય નહીં ત્યાં સુધી ચોમાસું શરૂ થઈ જાય છે. હજુ વડમાં વળવાઈઓ ફૂટી નથી અને જેમ ચોમાસું નજીક આવશે તેમ વળવાઈઓ ફૂટવાનું પણ શરૂ થશે. જો ઝાડના પાંદડા ખરી જાય અને કૂંપળો આવે અને બરાબર અડધા પાંદડા ખરે અને અડધા પાંદડા ન ખરે તો ચોમાસું બરાબર આવે નહીં. ચોમાસાના ઋતુમાં જે મોટા ઝાડ છે, વડ જેવા ઝાડ કે એવા મોટા ઝાડને બખોલમાં કે તેના ખાચા ખૂચામાં જો કરોડિયા ઝાડા બનાવે તો વરસાદ બરાબર આવે નહીં. જો ખીજડો જે છે એ ખીજડો વધારે ફાલે ફૂલે તો પણ વરસાદ સારો આવે નહીં. ખીજડો જે છે એના પાન ખરી જવા જોઈએ, કારણ કે ખીજડો જે છે એ રેસ્પિરેટરી વનસ્પતિ છે, હવામાંથી ભેજ લે છે. એ લોકો પાંદડા ખરી જાય તો એ હવામાંથી ભેજ વધારે લીધો એવું ગણી શકાય. આ ભેજ માટે વડની વળવાઈઓ મુખ્ય છે. જો વડની વળવાઈઓ દોઢ વ્યાજ સવા વ્યાજ જેટલી થાય અને બરાબર સુકાય નહીં તો ચોમાસું જરા એ વખતે શરૂ થઈ જતો હોય છે, કારણ કે આ બધું છે એ ભેજ માપક વસ્તુઓ છે. એટલે ભેજ ગાયકમાં વડની વળવાઈઓ હજુ ફૂટવામાં લગભગ નહીં હોય, પણ જેમ જેમ ભેજ વધતો જશે તેમ તેમ વડની વળવાઈઓ પણ ફૂટશે. એટલે આ જે છે એ દાર્શનિક જે બેરોમીટર છે હવામાનમાં ભેજ માપવાનું, એ કુદરતી હવામાન કુદરતી રીતે બરાબર માપી શકાય તેમ છે. કરોળિયા ઘરમાં ઝાડા બાંધવા માટે અને ઝાડના બખોલમાં જો જે કરોળિયા ઝાડા બાંધવે તો વરસાદ જે છે એ બરાબર આવે નહીં. લીમડાની લીંબોળીઓ ગરી જાય પછી વરસાદ આવતો હોય છે. જો લીમડાની લીંબોળીઓ અડધી લીંબોળીઓ ગરી જાય, અડધી નીચે આવી જાય, પડી જાય તો પણ વરસાદમાં ખાડા ખરબચડાવાળું વરસ રહેતું હોય છે. એટલે આ જે વનસ્પતિ છે એને નવો ફાલ આવવો જોઈએ, નવા ફળફૂલ ખીલવા જોઈએ તો ચોમાસું સારું આવે. અને વાત કરીશું ચોમાસા પહેલા પાળની.